અરબી સમુદ્રમાં ઉપસ્થિત થયેલ સિસ્ટમથી સંભવિત મહા વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવનાઓ છે આ સંજોગોમાં તંત્ર દ્વારા સતર્કતાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં શું પરિસ્થિતિ છે તે અંગેની માહિતી અમારા સંવાદદાતા પાસેથી જોઈએ તે હાલ નબળું પડ્યું છે પરંતુ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાલ આપણે ઉભા છે દ્વારકાના અરબી સમુદ્ર ખાતે તો હાલ ભરતીનો સમય હોવા છતાં પણ આ દરિયો છે તે શાંત જોવા મળ્યો છે મહા વાવાઝોડું છે તે ગુજરાતમાં ગુજરાતના દરિયામાં ટકરાય તેની દહેશત જણાય છે પરંતુ આ અંગે જે જિલ્લાનું વહીવટીતંત્ર છે તેમણે પણ સજ્જ બન્યું છે અને જુદા જુદા વિભાગોને કામગીરી અંગેની સૂચનાઓ પણ કરી દેવાય જ્યારે જિલ્લામાં કોઈ સ્થળાંતરની જરૂર પડે તો તેના માટે પણ જિલ્લામાં ચારસો ચોસઠ જેટલા સેન્ટ્રલ હોમ છે તે નક્કી કરવામાં આવ્યા છે લોકોને ફૂડ પેકેટ અને પાણી આરોગ્ય તથા સુરક્ષા માટેનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે એક રીતે જોવા જઈએ તો દ્વારકા જિલ્લાના જે તમામ તાલુકા મથકો છે ત્યાં કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે અને જિલ્લાની કચેરીમાં પણ ત્રણ જેટલા કંટ્રોલ રૂમ છે તે કાર્યરત કરી દેવામાં આવ્યા છે દૂરદર્શન ન્યૂઝ રાજીવ રૂપારેલિયા દ્વારકા મહાવાવાઝોડાને લઈને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે તે દરેક કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે દરેક કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના મારી પાછળના દ્રશ્યો જોઉં છો એવા દરિયા કિનારાના બાસઠ ગામો જે છે જ્યાં મહાવાવાઝોડું હિટ કરે તેવી પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે ત્યાં પણ હાઈ એલર્ટનો માહોલ છે દરેક માછીમારો પોતાની બોટને લાંગડી અને વ્યવસ્થિત સલામત સ્થળે ઘસાડી લેવામાં આવી છે બે હજાર લીટર જેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પેટ્રોલ પંપોને અનામત રાખવા માટે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યો છે ત્યારે આગામી તારીખ છ ની મહા મધ્યરાત્રિએ મહાવાઝોડું ત્રાટકે ગીર સોમનાથના કાંઠાર પર તેવી પૂર્ણ સંભાવનાઓ સેવાઈ રહી છે તંત્ર હાઈ એલર્ટ ઉપર છે દૂરદર્શન સમાચાર જનાર્દન ઉપાધ્યાય ગીર સોમનાથ